પ્રશ્ન છે આત્મવિશ્વાસમાં આત્મવિશ્વાસમાં ઉણપ લાગવી કોઈ પણ વાતમાં વિશ્વાસ નથી આવતો કોન્ફિડન્સ ના આવે એ કેવું છે કે આપણી જે બુદ્ધિ હોય છે ને બુદ્ધિ અહીં અંદર બુદ્ધિ છે મન છે ચિત્ત છે અહંકાર છે અંતસ્કરણમાં આ બધું હોય છે તે બુદ્ધિ હોય છે ને બુદ્ધિ ઇન્ડિસિઝિવ હોય શું એટલે નિર્ણય ના લે અનિર્ણયાત્મક હોય બુદ્ધિ અને કંઈ પણ વાતનું એને ડિસિઝન જ ના આવે આમ હશે બધું એટલું બધું દેખાડ દેખાડ કરે બુદ્ધિ આમ કરીશ તો આમ થઈ જશે આમ કરીશ તો આમ થશે આંખ બરાબર છે કે આ ખોટું છે આમ કરીશ તો આમ નુકસાન થશે આમ કરીશ તો આમ ફાયદો થશે કે નહીં થાય એવું ગણતરી કર્યા જ કરતી હોય બુદ્ધિ શું એટલે નિર્ણય પર ના આવી શકે એટલે જે વેવરિંગ કહે છે ને વેવરિંગ બુદ્ધિ વેવરિંગ નહીં પણ ઇનડિસિઝિવ હોય એટલે ડિસિઝન ના લઈ શકે એટલે પછી કોન્ફિડન્સ ના વિશ્વાસ ના આવે આત્મવિશ્વાસ તૂટી જાય એનાથી શું નેગેટિવ જ્યાં ઊભું કરે ને બુદ્ધિ નેગેટિવ દેખાડે ને ત્યાં આપણો આત્મવિશ્વાસ તોડી નાખે એટલે તારે જો આત્મવિશ્વાસ ડેવલપ કરવો હોય તો આ બે વસ્તુને ડિસ્ક્રિમિનેટ કરવાની અંદર છૂટું પાડવાનું કોઈ પણ કામ કરવાનું હોય ધારો કે એક્ઝામ આવી કોમન ક્વેશ્ચન બધાનો એક્ઝામ આવી હોય ને અંદર મેં થયા કરે કે વાંચીશ તો યાદ રહેશે કે નહીં રહે પરીક્ષા વખતે લખવા લખાશે કે નહીં લખાય ભૂલી જઈશ તો શું થશે પછી પરીક્ષા આપ્યા પછી પાછું ચાલુ થઈ જાય પાસ થઈશ કે ના પાસ થઈશ ના પાસ થઈશ તો શું થશે આમ છે એ દર બુદ્ધિ આવું જ લડાયા કરે નેગેટિવ બતાવ્યા કરે શું જ્યારે જે બુદ્ધિ નેગેટિવ બતાડે ને એને એને કંઈ ગાંઠવાનું નહીં એને તારી વાતમાં હું જરા એગ્રી નથી ગેટઆઉટ પોઝિટિવ જ રહેવાનું તો તારો વિશ્વાસ આત્મવિશ્વાસ બહુ ડેવલપ થશે શું જરા પણ નેગેટિવ બતાડે ને ગેરઆઉટ મારે તારી વાતમાં જરા સહી નથી હું એગ્રી નથી થતી એમાં એમ બુદ્ધિ સાથે ફાઇટ કરવાની શું તો બહુ સરસ વાત હોય અને રિઝલ્ટ એ સારું આવે પરિણામે સારું આવે આ તો બધું નેગેટિવ બુદ્ધિ આપણી શક્તિ બધી તોડી નાખે શું આપણે પાવર બધું કોન્ફિડન્સ તોડી નાખે શું અને ડિસિઝન આપણા આપણા ડિસિઝન પ્રમાણે કે આ થઈને ઊભું રહે છે આપણે નક્કી કરીએ એવું થાય છે કે કશું બધું તિસ્તૃત થયું હોય છે એટલે આજે આપણા હાથમાં વાત નથી એના અગર મગજ મારી ક્યાં કરવાની વાત છે આપણે આપણું કામ કરી જાઓ અને ફૂલ પોઝિટિવ રહીને કામ કરી જાઓ ભણો તો બરાબર પોઝિટિવ રહીને ભણો આવડશે જ પરીક્ષાઓ લખાશે પાસ થવાશે જ એમાં શું મોટી ધાડ હોય આટલા બધા પાસ થાય છે તો આપણે શું વાંધો છે થોડી મહેનતો ધાર કરશું તો બહુ શાંતિ લાગશે અને વિશ્વાસ આવશે જેવો આત્મવિશ્વાસ હશે એટલું જ આપણું પરિણામ પોઝિટિવ આવશે નેગેટિવ આવે ને તો પછી પરિણામ એવું નેગેટિવ લાઈન ઊભું રાખે એવું નિયમ છે શક્તિઓ તોડી નાખે આ લોકો બધા માનતા અને બાધા રાખે છે ને દીવ દેવીઓની એના માટે રાખતા છે આ આત્મવિશ્વાસને ટકાઈ રાખવા નેગેટિવ આવતું એને તોડીને પોઝિટિવ પકડી રાખવા બાકી કોઈ દેવદેવીઓ નવરિયો બવરિયો નથી કાંઈ અહીં તમારું કામ કરી જાય શું બાધા રાખે ને હું પરીક્ષામાં પાસ થઈશ તો હનુમાનજીને તો સવા શેર તેલ ચડાવી આવીશ સિંદૂર ચડાઈ આવીશ પછી ઘંટાકણમાં જઈને સુખડી ચડાવીશ અંબાજીને જઈને તો ચુંદડી પહેરાઈ આવીશ રાખે છે ને બધા બાધાઓમાં તે રાખેલી ખુદા હા રાંધ સારું આટલા માટે જ રાખે શું પેલા આત્મવિશ્વાસ પકડી રહે કે પોતાનું આમ આમ ડગું મગું થતું હોય ને તો પેલું માતાજીને કોઈને માનતા રાખે ને અને પછી મહી છે તો ઠંડુ પડી જાય સ્થિર થઈ જાય મહી સ્થિર થઈ જાય શું કે હવે વાંધો નથી માતાજી મારું કામ કરી દેશે એટલે પછી એને મહી સ્થિરતા આવે ને સાયન્ટિફિક નિયમ કેવો છે કે મહી તમારું ડગું મગું ના થાય સ્થિર થાય તો ઓટોમેટિક તમારું બહાર એક તમારું કામ સક્સેસફુલ થાય મહી આલા ડોલમ આલમ ડોલમ હોય ને તો બહાર પણ પરિણામ આલમ ડોલમ આવે એટલે આ બાધા બાંધતા એના માટે કરતા બાકી તો વાતો છે કે બાધા બાધા માનતા બાંધતા બધા એમનો માતાજીઓ ધૂળતીઓ હોય ને ત્યાં જઈને બધા પૂછી આવે ને પૂછે પછી કોઈ માતાજીઓ નવરી નથી અમને મેં પહેરવા માટે એ હાઈ સ્ટેજના માતા અંબાજી અંબા અને પદ્મા અને બધા કાળિકામાન હાઈ સ્ટેજની દેવીઓ છે એ બધા આવી બધીને મેં શું કરા પહેરે આમ પછી માતાજી ધૂણે ધૂણે પછી લોકો છે તો બધા પગે લાગે એને પછી કંઈક તારે પછી પૂછે બધા પ્રશ્નોનો જવાબ આપે અને એ બધા લોકો પગે લાગતા હોય પછી માતાજી ઉતરી જાય ને પછી ઘેર જાય ધણી જોડે બાજતી હોય એટલે માતાજી હશે આવતા હશે આ તો બધી વાતો જ છે બધી સાયકોલોજીકલી ફેસન એવી ધૂણે 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 આપણને ક્યાં પડી પડી વાગશે પણ આટલું એક સ્ક્રેચ થયું ના હોય એટલે હાબદી હોય અંદર તો બધી બરાબર સાબુત હોય અંદર કશું આગે બાગે નહીં એને એટલે આ બધી માન્યતા હોય જો કે આજકાલના પર તો ફોરેનમાં અમે તો ફોરેન જઈ ત્યાંય આ બધું બહુ પેસી ગયું છે દર વર્ષે જઈએ ને અમે એક વખત તો અમારે થયેલું અમને તો ઘણા અમને માને કોઈ ખબર ના ને તો એ જાણે કે આ ઇન્ડિયાથી કોઈ ભણેલા ગણેલા માતાજી આયા હશે લાગે છે એટલે પછી અમને પૂછે બધા કોઈ તો એવું પૂછે કે બેન અમારો સ્ટોર નથી ચાલતો કંઈ દાણા બાણાં આપો પાણી મંત્રેલું આપો કહેશે કોઈ કહેશી કે બેન અમારે ધણી ગાંટતો નથી કોઈ બીજીના લફરામ છે કંઈક મંત્રેલું આલો કે છે સીધો થઈ જાય આવે આવું પછી અમે દાખલી આટલી ચપોડીએ કઈ જાતના છે તમે આટલા ભણેલા ગણા આપણે ઇન્ડિયામાં ગામડામાં બજાર માને નહીં ખબર ના હોય એટલે આવું બધું માનતા થાય આ શહેરોમાં આવડા મોટા મોટા કન્ટ્રીઝમાં તમે આટલા બધા ડેવલપ થયા ભણ્યા ગણ્યા તો આમાં હું માનો છું કયું આ બધું હોય છે ને કે છે કશું બધું ઠોકાઠોક છે કર્મના સિદ્ધાંત ઉપર જાઓ આપણું આવી પડેલું કર્મ છે અને બોલ્ડલી ફેસ કરો ને પાર નીકળી લાચાર શું કરવા થઈ જવાનું જરૂર છે જે આવ્યું તે મારું પોતાની હિંમત થી કામ કરો તો કંઈક એનું સારું અર્થ સરશે આ તો શું કશું કોઈ હોતું નથી ઠોકાઠોક છે અમને છે તો એક ભાઈ મળેલો ત્યાં ઇંગ્લેન્ડમાં જ ત્યાં આમ સત્સંગ બધું ઘણા બધા જણાતા સત્સંગ પૂરો થયો પછી બધા આમ બેઠા હતા બધા પછી પછી નાસ્તા પાણીનું બધું આવતું હતું એટલે બધા બેઠા હતા એટલામાં એક ભાઈ હતો જરા પાંત્રીસેક વર્ષનો યંગ હતો જવું છે બેટા જ્યાં હા પાછો આવજે હા તેને છે તો સ્માર્ટ ટોય બહુ હોશિયાર હતો તેને પછી ધીમે ધીમે સત્સંગ પૂરો થયા પછી બધી બહેનો બધી બેઠી હતી ને એમાંથી બધાને કહેવા માંડ્યું કે તમારામાંથી કોઈને ડ્રાઈવિંગ લાઇસન્સ જોઈએ છે કારણ કે ત્યાં આગળ ફોરેનમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મળું સહેલું નથી બહુ અઘરું હોય છે ત્યાં તો પેલું રિટર્ન ટેસ્ટ આપવાની હોય પછી આ ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાની હોય બધું અઘરું હોય અને અંગ્રેજી અંગ્રેજી બધું આવડતું હોવું જોઈએ આપણા આપણા ગુજરાત આપણા લોકોને શું હોય આમ તો બીજું બધું પૈસો હોય ગાડીઓ બધી બધું હોય પણ મોટી ઉંમરની પિસ્તાલીસ વર્ષની બધી પચાવ ઉપરની બેદી હોય ને માજીઓ તેમની પાસે ગાડીઓ બહુ હોય ત્રણ ચાર ગાડીઓ પડી હોય પણ ડ્રાઈવિંગ લાયસન્સ વગર ના આવડે ચલાવવાનું એટલે ત્યાં તો ડ્રાઈવર પેઇડ ડ્રાઈવર બહુ મોંઘો પડે એટલે બધા જાતે જ ચલાવતા એટલે હવે લાઇસન્સ ના આવે એટલે છોકરા કોઈ શું કરે બિચારા હેન્ડીકેપ એટલે એ લોકો લાઇસન્સ માટે બહુ માઠાકોણ કરે છે કેટલી બધી ટેસ્ટો આપ્યા જ કરે એક એક જણા આઠ આઠ દસ દસ વાર ટેસ્ટ આપે તો પાસ ના થાય કેટલા બધા પૈસા ખર્ચો થાય તોય કશું પડે નહીં તે આ ભાઈ છે તો એ બધી જીવન કહેવા માટે તમારે કોઈને ટ્રાઇસ જોઈએ છે તો બોલા હા કે અમારે તો જોઈએ છે જોઈએ છે તો કે હું તમને લાય આપું કે છે મારી પાસે રસ્તો છે કે છે અને ગેરંટીથી લાય આપું કે છે ખર્ચો તમને ચારસો ચારસો પાઉન્ડનો થશે ચારસો પાઉન્ડ એટલે કેટલા રૂપિયા થયા મના શું અઠ્યાવીસો શું ચારસો પાઉન્ડ એટલે તો એટલા બધા બોલો જે પછી છો પેલા બધી બહેનો તો તૈયાર થઈ ગઈ કે ચારસો પાઉન્ડ પર કે છે તમને મળશે લાવશે ને ગેરંટીથી કે છે ના ના મળે તો તમારા ચારસો પાઉન્ડ તમને છે એટલે પાછાને હિંમત આવી ગઈ ધરાધ નામ લખે દસ જણા તો ત્યાં ત્યાં થઈ ગયા એટલે બે લાખ એસી હજાર થઈ ગયા ખિસ્સામાં આવી ગયા અમે તો બધા બેઠા આમ તો બેઠા બેઠા અમે તો જોતા હતા આ શું ચાલે છે કરીને પછી મનમાં તો ખારો આપણે સત્સંગ આમ આપણે કર્યો અને આ પેલું આમ તો આમ તો બેઠું બેઠું બેલા કંઈ સીધા કમાઈ ગયો શું જ આપણે તો પૈસા નથી લેતા પણ આને ધંધો શેનો માડ્યો પછી એને બેલાં એ પૂછ્યું ભાઈ આ શું વાત છે અહીં તમારે ઇંગ્લેન્ડમાં પણ ઈન્ડિયા જેવું ક્યાંથી ચાલુ થઈ ગયું છે આરટીઓમાં તો ક્યાં સાચું કહું બેન તમારે ઘરે જૂઠું નહીં બોલાય દે સાચું કહું અહીંયા એવું કશું છે નહીં કે છે આવું કશું ચાલે નહીં કે છે આવું કશું ચલાવજો ને તો મને તો જેલમાં જવું પડે કે પકડી લે તો એમ તો આ શું મળ્યું હતું તો કે જો બેન મેં તો છે તો એક મેં એક શોધખોળ કરી આ બધા બે દસ જણા છે ને જેને લાયસન્સ નથી મળતું બધાને ચારસો પોન્ડ લઈને પછી વારા પરથી બધાને હું ટેસ્ટનો ટાઈમ લઈ આપીશ એ પ્રમાણે એમને બરાબર લઈ જઈશ કે છે ટેસ્ટ આપવા ખૂબ હિંમત આપીશ એમાં પચાસ ટકા તો પેલું લાઇસન્સ મળવાનું જ છે મને જરાય વાંધો નથી આવવાનો એમ કરીને કોન્ફિડન્સથી કે છે પાસ થઈ જશે કે છે અડધા તો કે પેલું ગભરે ગભરાટ મને ગભરાટમાં ના નાપાસ થઈ જાય કે છે અને આ તો કોન્ફિડન્સથી પાસ તો ફિફ્ટી પર્સન્ટ પચાસ પાંચ જણા તો એમ જ પાસ થઈ જશે પછી બે ત્રણ જણા છે ને તો ફ્લુકથી પાસ થઈ જશે કે એના એનો હિસાબ રહ્યા ત્રણ જણા જે નાપાસ થયા હતા ફોર એક્ઝામ્પલ ત્રણ જણા નાપાસ થયા તો ચારસો એને પાછા બાકીના સાતના તો મારા ખિસ્સામાં આવી ગયા કે છે કેવું પડે લે આ તો તું ભારે ભેજું તારું આવું તો અમારી ઇન્ડિયામાં કોઈને નથી ઊજું તા ને કયોજુ તો કે હાચું કહું બેન કહું હા કે ને કે આ બધી પેલી માતાજી ધૂણવારી છે ને એમની તું શીખી લાવ્યો કે છે એ તો કઈ પૈસા પાછા પાછા ના હાલે પણ હું થોડી પાછા આપવાની વાત કરું છું કે છે બેન ખરું ભેજું છે તારું ના સમય પ્રમાણે કે મા બાપને છોકરા જોડેનો લોકોને છોકરો શું કહેતો હોય છે એ લોકો સુધી પહોંચતું જ નથી હોતું એના હિસાબે ઘરમાં કહેતો ક્લેશ ને બધું વધારે થતું હોય છે સૌથી વધારે ફાધર જોડે થતું હોય મમ્મી તો કે બધું યસ 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 તે શેના હિસાબે થતું હોય આમાં કેવું છે કે છોકરાઓને ફાધર જોડે વધારતા અને છોકરીઓને પૂછો મમ્મી જોડે વધારતા ડિપાર્ટમેન્ટ કોનું ક્યાં છે કે આ લોકોને ઘરકામ નથી થાય ને છોકરાઓને બહારના ફાધર કામ બતાવતા હોય એમાં એમાં મેઈન તો શું છે કે ઘણી વખત એવું હોય છે કે ફાધર શું કહેવા માગે છે આપણે નથી પહોંચતી વાત આપણે શું કહેવા માગે છે ફાધરને નથી પહોંચતી વાત એટલે આપણા જે આરપીએમ હોય છે ને આપણા બ્રેઇનના ગ્રાસપિંગ પાવર જે સમજણ શક્તિના પાવર હોય ને જે આપ દરેકના જુદા જુદા આરપીએમ હોય શું કોઈના ફાસ્ટ ફરતા હોય કોઈના સ્લો ફરતા હોય એ ડિફરન્સ એમાં હોય છે એટલે પેલું એક 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 સરખા નથી આવતા એટલે વારે વારે વાતે વાતે પટ્ટા તૂટી જાય છે એકના ફાસ્ટ અને એકલા સ્લો હોય તો શું થાય પેલું તૂટી જાય પટ્ટો એવું આ છોકરાઓ અને ફાધર પેરેન્ટ્સ એ જનરેશન ગેપને લીધે ડિફરન્સ રિવોલ્યુશન થાય છે પહેલાંના જમાનામાં શું હતું કે ફાધરને વધારે ફાસ્ટ ફરતા હતા છોકરાઓના સ્લો ફરે અમુક એ સુધી એક વર્ષના હું થાય ને છોકરાઓ ત્યાં સુધી પેરેન્ટ્સના વધારે ફાસ્ટ હોય છોકરાઓનો સ્લો હોય ત્યાંય આ પટ્ટા તૂટી જાય ત્યાંય છોકરાઓને ના માને તો બાપ ડીબીડી કાઢે અને પછી જે મોટા થાય ને ત્યારે અત્યારે આ જનરેશનમાં છોકરાઓના બહુ ફાસ્ટ ચાલતા હોય છે પેરેન્ટ્સ તો બહુ સ્લો લાગે શું કારણ કે અત્યારે દુનિયા એટલી હાઈફાઈ છે પ્લસ આ ઇન્ટરનેટ ને ઈમેલ કમ્પ્યુટરનું લાઈફ છોકરાઓને બહુ હાઈફાઈ કરે છે બહુ ફાસ્ટ ગ્રાસપિંગ રિવોલ્યુશન હોય છે આઈક્યુ બહુ હાઈ હોય છે એટલે હવે આખું રિવર્સ થાય છે એટલે છોકરાઓની વાત મા બાપને નથી પહોંચતી અને મા બાપ જે વાત કરે છે છોકરાઓને સ્વીકાર નથી હોતી આ તો બધું વાણી છે કે છે ઓલ્ડ ફેશન એમ કેસે હવે અત્યારે નવા જણાવો આવું ક્યાંથી ફાય આવું તો ચાલતું હશે હવે ગયા દાડા જમાનાના બિઝનેસમાં એવું હોય છે શું પેરેન્ટ્સ એટલે ફાધર છે તો એમને એના બાપ દાદાના વખત જે રીતના જે ટ્રેન્ડથી ધંધો ચાલતો હોય એ રીતે ચલાવતા હોય આજના છોકરા તમારા જેવા જરા ધંધામાં જોઈન થયા એટલે તરત જ મોડર્ન ટેકનિક બધી લાવશે એડવર્ટાઈઝમેન્ટને આંત એન બધું પબ્લિસિટી એ કહેશે કે આપણે પ્રોડક્શનની કિંમત પાંચ રૂપિયા હોય ને એડવર્ટાઈઝની ખર્ચો આપણે પચીસ રૂપિયા કરી નાખવાનો પહેલાં મગજમાં બેસે જ નહીં ને માંડ એક પૈસો એડવર્ટાઈઝનો ના બે પૈસા ખર્ચતા હોય પાંચ રૂપિયા પાછા અને તમે પચીસ રૂપિયા ખર્ચવાની વાત કરો તો એને બાપાના મગજમાં બેસે જ નહીં એટલે પેલો ધંધો ત્યાંનો ત્યાં જ હોય જ્યારે આ એની નહીં કે આ મોડર્ન ટેકનિકથી કરો બધું એડવર્ટાઈઝ કરો ને પેકિંગ સરસ કરો ને આ કરો માલ એનો એ જ રાખો કે થોડોક હલકો રાખશો તોય ચાલશે પણ આ બધી બહારની ચમકદમક વધારો કહેવાનું તમારી એક આઈટમમાં તો પાંચ રૂપિયાને આ લોકો છે તો પચાસ રૂપિયા આપીને લઈ જઈ શકે છે જો આ બધી હશે એની પાછળ તો કારણ કે આખી લોકોની સાયકોલોજી જ બદલી છે આ વસ્તુ બે જનરેશનની ગેપની લીધે નથી એડજસ્ટ થતા ફાધર પેરેન્ટ્સ એમનું છોડી નથી શકતા અને છોકરાઓ એ લોકોની વાણીનું અપનાવી નથી શકતા કારણ કે એમનું ઉગાડું દેખાય છે કે આ કામ જ નથી નકામું છે એટલે આ પ્રોબ્લેમ થતા હોય છે કોન્ફ્લિક્ટ થતા હોય છે શું પછી વાતે વાતે પટર તૂટી જાય છોકરાઓ પછી એડજસ્ટ નથી થતા પરિણામ શું આવે કે ભાઈ છોકરાઓ પછી કહેશે કે તમે તમારી રીતે ધંધો કરો મારી રીતે ધંધો કરો છૂટો થઈ જાય અત્યારે ઇઝી મની કમાવાની વાત ઇઝી મની જોઈએ પેલા કે મહેનત કરીને મજબૂબ મજૂબ પૈસા મળે આ કે મહેનત કરે મજૂર કહેવાય તો આનો ઉપાય શું આ ઉપાય શું બસ આપણે જેટલું આપણી પાસે એક્સપ્રેશન પાવર હોય કન્વિન્સિંગ કન્વિન્સ કરવાનો પાવર હોય એ જ એ જીતી શકશે આમાં શું એમાં બીજું કોઈ જ તો નથી તમે એટલું સિન્સિયર હોનેસ્ટ હો અને તમારી તમારા આઈડિયાઝને તમે સિન્સિયરલી વળગી રહો અને નહીં તો થોડું નહીં તો નાના પાય મોટા પાય નહીં તો નાના પાય એ કરીને તમારા ફાધરને સક્સેસ કરી બતાવો બાકી એટલો બ્રોડ નથી હોતા અમારે અહીંયા છે ને પચીસ પચીસ એક છોકરી પચીસ ત્રીસ છોકરા અહીંયા રહે છે બધા જ ઉંમરના છે બધા આવડા તો હા નાનો દેખાય છે પણ આવડા જ છે બધા આ બધા ત્રીસની નીચેના જ છે બધા પણ વેરી શોર્ટ ટાઈમ વિદિન ફાઈવ ઇયર્સ આટલું બધું ફાસ્ટ ડેવલપ કેમ થયું એક તો પહેલાં પેલું પ્યોરિટી કોઈને કશું જોઈતું જ નથી આ જનરેશન છે એ લોકો આર કે મની માઇન્ડેડ નથી હોતા કેવા સેલ્ફિશે નથી હોતા આત્મા સુખ પકડાયા પછી એમને આ બધામાં કશું રસ જ નથી હોતો બધા ખૂબ બધા શ્રીમંત ઘરના અને સુખી ઘરના બધા છે મલ્ટીમિલિયોના છોકરાઓ છે બધા એટલે એ બધું કંઈ એમણે પડેલી જ નથી એમને એમાં છે એક જ ધગર છે કે કેમ કરીને અમે અમારું અમારું મન વચન કાંઈ આ જીવન લોકો માટે લોકકલ્યાણ માટે ખર્ચીએ પોતાના માટે કશું જોઈતું નથી એના માટે નીકળી પડ્યા છે યંગ એજમાં બધું ભણ્યા ગણ્યા બધા ઓલ દર સરસ બધા ભણ્યા છે બધા પેલા ભાઈ તો તમારા એલડી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર છે લાગે નહીં તમારા જેવડો જ છોકરો છે એવું લાગે પણ છે પ્રોફેસર ઇલેક્ટ્રોનિક ડિપાર્ટમેન્ટમાં પણ એ લોકોને મોટા મોટા નિય રૂબેન બાકી બધા આવડા થોડા બેઠા હતા ડિમ્પલ બી આ બધા કરતા થોડા થોડાક મોટા એ અંચેદના બધા થર્ટીની આસપાસ છે પણ એની પાછળ અમારો એક જ હોય છે કે એ લોકો નિર્ભેનની અંડર બધા કામ કરતા હોય છે પણ એ લોકોને ફૂલ ફ્રીડમ જેને જે ફિલ્ડમાં જે કરવું હોય ફૂલ ફ્રીડમ એમને આપવાની તમે એવટા અમે કહી કે તમે કંઈક કઈ પ્રોજેક્ટ લઈ આવો જગત કલ્યાણ લોકોને કામ લાગે એવા પ્રોજેક્ટો લઈ આવો બીજું બધું ઘઉં પણ આ પ્રોજેક્ટ લોકોને હેલ્પ કર્યો હોય અને સરસ રીતે તમે એ એક્ઝિક્યુટ કરે એમ હો તો ગો હેડ વિથ દેટ બીજું કશું જોવાનું નહીં અને ફૂલ કોઈ વાર એ લોકોનો પ્રોજેક્ટ ફેલ બી જાય લોસ બી જાય પાંચ લાખનું લોસ જાય ને તો એમ એક અક્ષરે ના કહીએ કશું ના કહીએ કારણ કે જાણી જોઈ ખરાબ કરે છે કરે તો દિલથી જ કરે છે ને કોઈ પણ તું તારા બિઝનેસમાં કરું તો દિલથી જ કરું લોસ કરવા માટે કોઈ કરાય લોસ આવે કે ના આવે એના હાથમાં નથી શું નહીં તો તો કોઈ કામ જ ના થાય પ્રોગ્રેસ થાય જ નહીં ડરી ડરીને ચાલે તો ક્યાંથી આગળ વધાય એમ ફૂલ્લો ફ્રીડમ આપવાની અને ભલે એકાદ વખત લોસ ખાય તો વાંધો નહીં પછી શું થાય એકવાર લોસ ખાય પણ આ લાઈફ ટાઈમ એ આખું ઘડાઈ જાય એ પ્રિન્સિપલ છે જનરલ લોસ નથી કરતા કારણ કે બહુ ગણતરી કરીને પાછા બધા એકબીજાને પૂછીને બધું નક્કી કરે પછી અમારી પાસે આવે અમારી તો યસ જ અમે કશું ના ના પાડીએ કંઈક એવું મેજર હોય તો જ ના કંઈક કે બે હું ભારો વેઇટ અદરવાઈઝ ગો હેડ કે અમને પ્રોબ્લેમ જેવું લાગે તો અમે વેઇટ કરાવીએ અદરવાઈઝ પછી એનો ઉત્સાહ આવે અને ઉત્સાહથી આ જબ જબરજસ્ત એ થાય અને અહીંયા પાછું બધાની પ્યોરિટીનો અહીંયા આનું ખાવા પીવાનો ખર્ચો કે પોતાના પર પર્સનલ એક્સપેન્સીસનો જે ખર્ચો હોય એ કોઈની પાસેથી ડોનેશન ના ના લે લોક લોકોના કલ્યાણ માટેના જે કંઈ હોય તર્ક ઉપર ભગવાન બે હોય તે કોઈ કહે કે મારા ડોનેશનથી ભગવાન બેસાડા છે તો બહુ એડવી દાય પણ બીજું નહીં એટલે પ્યોરિટીથી જીવે છે એટલે કુદરતે એની પાછળ સક્સેસ આપે જ હેલ્પ કરે લા અમુક ફેરે બહુ વિશ્વાસ રાખીએ છીએ પણ પછી ઘણીવાર ઓવર કોન્ફિડન્સ થઈ જાય છે તો શું કરવું કોનો પ્રશ્ન છે તારો છે બેન એ ઓવર કોન્ફિડન્સે ના કામો શું ઓવર કોન્ફિડન્સ માર ખવડાવ પાછું પછાડે કઈ પીલી આય છે ને અમારી ઓવર કોન્ફિડન્સ વાળી તારી પાછળ બેઠી છે ને એ ઓવર કોન્ફિડન્સ વાળી ગણતરી ના હોય ઓવર કોન્ફિડન્સ વાળાને હા એ તો થઈ 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 જશે 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 શું શું કરવાનું છે એ ખબર ના હોય એ ઓવર કોન્ફિડન્સ એ ન કામ ગણતરી કરવાની હોય કે આ થશે કેમને થશે કઈ રીતે થશે બધી રીતે આપણને કોન્ફિડન્સ લૂઝ કરીને એ નથી કરવાનું પણ વિથ કેલ્ક્યુલેશન શું વિચારી કરીને પછી પછી કહેવાનું ના થઈ જશે ચોક્કસ થઈ જશે પણ તો હજુ તો બધું કંઈ વિચાર્યા વગર થઈ જશે થઈ જશે થઈ જશે એ ઓવર કોન્ફિડન્સમાં જાય છે સમજાય છે ને એટલે કોઈ પણ કાર્ય કરવાનું હોય ને તો આપણે આપણી ગણતરી કરવાની આપણે અંદર આપણે તપાસી લેવાનું બરાબર છે ને આપણે પહોંચી વળશું ને કઈ રીતે આપણે પહોંચી વળશું આપણી પાસે આપણે ખબર છે ને બસ એ બધું ગણતરી કર્યા પછી પછી ડિક્લેર કરવાનું હા થઈ જશે ચોક્કસ થઈ જશે પછી એ વાત અધૂરું નહીં રાખવાનું કે નવાણું ટકા થઈ જશે એક ટકા એવું બાકી નહીં રાખવાનું બસ સો ટકા એટલે સો ટકા નવાણું ટકા કે એટલે સમજો કે એક ટકો નહીં થાય આ બધા કે નવ્વાણું ટકા થઈ જશે એટલે આપણે કે આ કોન્ફિડન્ટ નથી એક ટકો હું કરે બાકી રાખ્યો તો નવ્વાણું દીધી પહોંચ્યો તો એક રહેવા દે ને શું કર બાજુ રાખે છે મહી ઘાલી દઈએ સો ટકા તો ફૂલ કોન્ફિડન્સ થાય સમજાય છે ને બેન આપણે ક્યારેક કોઈ વ્યક્તિ પ્રત્યે પૂરો વિશ્વાસ હોય પરંતુ તે વ્યક્તિ અવિશ્વાસ દાખવે ત્યારે શું કરવું એ વ્યક્તિથી આગળ રહેવું શું હું મગજમારી ના કરવી વિશ્વાસ ના રાખો પછી શું ઓ એને વધારે લપંચ બધા જાળીએ રહે શ્રી કૃષ્ણ કરવા અવિશ્વાસ જે વ્યક્તિ આપતો હોય એની પાસે ઊભું જ કેમનું રહેવાય શું ધંધામાં વેપાર કરે તો વિશ્વાસ હોય તો જ કરે ને અને કોઈ વેપારી છેતરે તો પછી ફરી બી વેપાર કરે ને જોડે ચોકડી જ મારે એવું અમે એવું રાખું છું અવિશ્વાસ કરે પછી ફરી એનું નામે ના લેવું ગમે એટલું મીઠું મીઠું બોલતા આવે ને તો એ ના કે આપણે જે વ્યક્તિને ખુશ રાખતા રાખવા માંગતા હોઈએ અને તે જ વ્યક્તિ આપણને દુઃખ આપે ત્યારે મનમાં દુઃખ ખૂબ જ થાય છે આપણે છે ને કોઈ ખુશ રાખવા જવાની જરૂર નથી શું કોનો તારો પ્રશ્ન છે કોનો પ્રશ્ન છે તારો છે કોઈ ખુશ રાખવાની જરૂર નથી એને દુઃખ ના થાય એટલે બહુ થઈ ગયું આપણાથી દુઃખ ના થાય એટલું જોવાનું ખુશ રાખવા કોઈ કોઈ જિંદગીમાં બાપો ખુશ થયો નથી આ તો શું હજુ તો તું પહેરી નથી પણ પહેણ્યા પછી ખબર પડશે ધણીને આખી જિંદગી બૈરી ખુશ રાખવા જાય કે બૈરીને ધણી આખી જિંદગી ખુશ રાખવા જાય તો કોઈ પૂછ્યા કોઈ ખુશભુશ થયું નથી આપણા પેરેન્ટ્સને પૂછો ના આપણે પૂછવાની જરૂર નહીં આપણે જ ખબર જ બીને હવે એકબીજાની કમ્પ્લેન હોય જ કેવું ખુશ થાય નહીં એવું ખુશ નથી કરવાનો ક આપણાથી દુઃખ ના થાય તો બહુ થઈ ગયું પછી એની મળે આપણાથી ખુશ થાય તો બહુ સારી વાત છે પણ ના ખુશ થાય તો એ કંઈ પણ દુઃખ ના થવું જોઈએ આપણાથી એ પ્રિન્સિપલ રાખો કે આપણાથી કોઈને પણ દુઃખ ના હો આપણે એ ભાવના જ નથી કોઈને દુઃખ કરવાની પ્રશ્ન છે માતા પિતા પોતાના બાળકોની બાળકોની ઈચ્છાને જાણ્યા વગર જ કચડી નાખતા હોય છે જેથી તેઓમાં લઘુતા ગ્રંથિ બંધાય છે તો શું કરું કોનો પ્રશ્ન છે હા માહિતી બોલે ખ્યાલ આવે હજુ તક આગળ જ વાંચવાનું અમુક માતા પિતા પોતાના બાળકોને આમ ઈચ્છે જાણ્યા વગર બસ આમ એને એવું ફીલ કરાવે છે કે તમે કશું કરી શકવાના નથી આમ તો આમ બિચારા આમ લઘુતા કરતી પીડાય તો પછી એને આગળ લાવવા શું કરવાનું અમાર પણ લઈ આવવાના ખરેખર જ્યારે આવું હોય ને ત્યારે કાઉન્સિલિંગની જરૂર છે શું કાઉન્સિલિંગ હોય છે ને ઘણી રીતે હોય છે કે અત્યારે આપણે ઇન્ડિયામાં તો એટલું બધું નથી બહુ પોપ્યુલર નહીં તો વેસ્ટર્ન વર્લ્ડમાં તો તમારા મા બાપ ને છોકરાએ જઈ પણ કંઈ પણ કોન્ફ્લિક થાય કે ડિફરન્સ ઓફ ઓપિનિયન થાય તો એ લોકો કાં સાયકેટ્રિક્સ પાસે જાય કાં કાઉન્સેલર પાસે જાય અને પોતાના હવે તો અહીંયાય થયું છે અમદાવાદમાં છે ને હમણાં જ કોક મને કહેતો હતો કે અમે પેરેન્ટ્સ અમે જઈએ છીએ અમારા છોકરાઓને લઈને કાઉન્સેલિંગ માટે એટલે શું કે થોડું કારણ કે ડાયરેક્ટ છોકરાઓ પેરેન્ટ્સને કહેતું એ સાંભળવાના નથી છોકરાનું તો માને જ નહીં કે હું આપ મને તમારાથી આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે મને તમે સોલ્વ કરી આપો એવું તમે કરગરી કરગરીને કહો એમને તો એ કંઈ સમજવાના નથી ને એક્સેપ્ટ કરવા નથી કારણ કે એમનામાં એક ગ્રંથિ જ હોય છે કે આમને કંઈ આવડતું નથી સમજતા નહીં એટલે કોઈ થર્ડ પર તીસરી વ્યક્તિની જરૂરત છે એમાં કે જેના ઉપર બંનેનો વિશ્વાસ હોય શું તો એ કે તો એ લોકો એક્સેપ્ટ કરશે ને બાળકને હંમેશા બાળકને લઘુતા ગ્રંથથી ક્યારે આવતું બેન કહે છે એવું વારે વારે કહે ને કે તને કશું આવડતું નથી અક્કલ નથી તારામાં તું આમ છે તું તેમ છે ઘણા સ્લો હોય તો કે તું સ્લો છે ડફોડ છે ફાસ્ટ કેમ નથી આમ કેમ નથી કશું કામ આવડતું નથી કંદુ કરે છે કામ કરે છે તો એ બધું બગાડી નાખે છે એ બધું વારે વારે કે કરે ને એટલે પેલું ઇન્ફિરિયર કોમ્પ્લેક્સિટી થઈ જાય પછી બહુ મેન્ટલ કોમ્પ્લેક્સિટી આવે એટલે ત્યાં બહુ એવું હોય ને તો બે એક બહુ શાંતિથી એક વખત પેરેન્ટ્સ જ્યારે સારા મૂડમાં હોય ત્યારે બેસાડીને કહેવાનું શાંતિથી કહેવાનું કે જો મને મારી એક વાત માનશો કહેવાનું મારા અંદરની દિલની તમે એમ પેરેન્ટ્સ એટલે એમને બાળકો માટે કંઈક તો લાગણી તો હોય જ્યારે લાગણીના પૂરુંમાં તણાતા હોય ને ત્યારે આપણે આપણું ટપકું મૂકી દેવાનું કે મને મારી એક વાત મારી સાંભળો કહેવાનું કે મારે તમે આવી રીતે મારી સાથે વાતો કરો છો કહો છો મને વારે વારે કચકચ કચડી નાખો છો મને આખી કોમ્પ્લેક્સિટી ઊભી થઈ છે ત્યાં ડિપ્રેશન મારો જવાય એવું થઈ ગયું છે માટે કંઈક કરો ને હોય તો છૂટે કહેવાનું આપણે કોઈ કાઉન્સિલિંગમાં જઈએ કહેતો ચાલો પગે આપણે નીરુબેન પાસે જઈએ કહેવાનું એકાદ વખત આવું લઈ આવ્યો અથવા તો એમને એમ પણ ચાલો મને બહુ મજા આવી સત્સંગમાં એમ કરીને તું લઈ આવીશ ને ધીમે ધીમે અમે સોલ્વ કરી આપશું પણ એ જાતે તો આખી જિંદગી તમે કરવા જાઓ સોલ્વ તો ના થાય શું કોક જ એવા સમજદાર હોય પેરેન્ટ્સ કે જે તૈયાર હોય સાંજ જાતે એટલું બધું તો હોતું નથી એટલે હાઈલી એજ્યુકેટેડ હોય ને સમજ બ્રોડ માઇન્ડના હોય એ લોકો કદાચ આ વાસ્તુ એક્સેપ્ટ કરે છોકરાઓ કેને તરત જ તૈયાર થાય પોતાની વાતને છોડી દેવા પણ જ્યારે છો ક્યારે ગણિત ક્યારે છોડી દેવા તૈયાર થાય કે બહુ લેટ થઈ ગયું હોય ત્યારે એક છોકરો આવે છે લગભગ કેટલો નવ વર્ષનો જ છોકરો છે એના ફાધર બહુ કડક મગજના છે છોકરો નાનો હતો ને ત્યારથી જ ખબર નહીં એના ફાધર એને જોઈએ ત્યાંથી જ એને ઓફિસેથી ઘેર આવે ને આવે એને જોતાની હાથે એના પર તૂટી પડે નાની નાની વાતમાં એને છે તો એટલી બધી કચરે કચકચ કરે કચડી નાખે છોકરો ધીમે ધીમે ડિપ્રેશનમાં ગયો એટલે ભણવામાં ડલ થતો ગયો એટલો ફાઇન બ્રાઇટ હતો ડલ થતો ગયો પછી એમને બહુ પછી એને અહીંયા તો પછી પેરેન્ટ્સ અહીં આવતા થયા સત્સંગમાં પછી એને પેલું ખબર પડવા માંડી એટલે ઓછું કરી નાખ્યું પણ પછી છોકરાને મેન્ટલ ડેમેજ થઈ ગયું તેનું એનું શું એનો શું ઉપાય પછી એને રિયલાઇઝ થયો એટલે લઈ આવ્યા અમારી પાસે પછી અમે એને કહું કે તારી તમારી ભૂલ છે છોકરાને ખૂબ કોન્ફિડન્સ આપ્યો પછી એકદમ ઓલરાઈટ થઈ ગયો નહીં તો એને તો મેડિસિન ઉપર નાખવો પડે એવું બધું થઈ ગયું હતું કારણ કે પેરેન્ટ્સ પોતાનું વલણ ચેન્જ ક્યારે કરે કે એમને કોઈ કહેનારું મળે ત્યારે છોકરામાં કહેતો ના ચેન્જ થાય આપણાથી એકવાર ભૂલ થઈ ગઈ હોય અને છતાં પણ માતા પિતા બીજી વાર ભૂલ ના થાય છતાં પણ આપણને દોષીની દ્રષ્ટિએ તો જોઈએ તો આપણે શું કરવું કશું નહીં આપણે તો હવે આપણે ફરી ભૂલ નથી કરવાના અને આપણે ભૂલથી આપણે મુક્ત થઈ ગયા છે તો આપણે એ આપણી જે ભૂલ થઈ ગઈ એના આપણે આપણી રીતે આપણી જગ્યાએ આપણે મનમાં એમ માની લેવાનું કે આપણને આ જુદોષી જોઈએ છે તો આપણે જો ક્ષમતામાં રહીને સહન કરીને પાર નીકળી જવાનું છે કારણ કે આ એક આપણે એક પ્રાયશ્ચિતના ભાગરૂપે છે એમ લઈ લેવાનું શું કે આ રીતે આપણું પ્રાયશ્ચિત થઈ જાય છે નહીં તો આપણે આપણે અંદર ભોગવટામાં રહીશું ને તો પછી મન શુબમ પાડશે ચાલો તો હવે આ મેં મને દોષિત જોયે છે તો હું પછી શું કરો દોષ ના કરું કરીશ હું પણ કરીશ એવું મન ફ્રન્ટ થઈ જાય ત્યાં આગળ પછી બહુ ક્ષમતામાં રહેવાનું કે ભાઈ હવે આ છૂટકો જ નથી આમાંથી આપણે પસાર થવું જ પડશે શું કહેવાથી કે એ લોકોને મન નહીં માણે કારણ કે એમના મગજમાં ઘૂસેલું એ નીકળતા વાર લાગે શું એટલે આપણે એને છૂટકો જ નથી એમાંથી બહાર નીકળ્યા વગર અમુક થોડોક ટાઈમ એમનું ચાલશે પછી આપણું જો ચોખ્ખું દેખાશે ફરી આપણે ભૂલ નથી કરતા એવું લાગશે તો ઓટોમેટિક નીકળી જશે પણ એટ ટાઈમ ઇટ ટેક્સ ટાઈમ આપણે આપણે એ રીતે વળગી રહેવાનું કે આપણે ફરી ભૂલ નથી જ કરવી ભલે જે બોલે તો એ આપણે ભૂલ નથી જ કરવી એ આપણા તરફથી રાખવાનું તો આ એમને ખાતરી થશે કે ના આ નથી જ ભૂલ કરતી ફરી તો એમનું મગજમાંથી નીકળી જશે કાં પાછું અગેન ના આવો કોઈ અમારા પાસે લઈ આવો તમે સમજાવીએ કાઢ નાખો આ તો પાછું બગાડે છે બેનું બગાડે છે આ પ્રશ્ન જનરલી કોલેજના પ્રોફેસરો જોડે બહુ બનતો હોય છે પ્રોફેસરો જોડે તમારી જોડે ગ્રજ રાખે તે શું કરવાનું એમના પ્રતિક્રમણ કરવાનું ચાલુ કરી દો મા બાપ હોય કે પ્રોફેસર હોય કે જે હોય અને બહારથી તો તમે કશું કરી શકો એમ છો નહીં વધારે કહેવા જશો તો વધારે ગ્રજ રાખશે એને બદલે પ્રતિક્રમણ કરવાનું ચાલુ કરો કિન્નર તું ભાઈ કે ને ભાઈ આ પ્રોફેસર જ છે ને આ કહે છે ભાઈ હા તું તું કે પ્રકાશ પાડ પેલું હતું ને કે ભાઈ પ્રિજ્યુડ્યુસ રાખે પહેલાથી એ જ હા પ્રોફેસરો જેને લઈને એવું જોઈએ મા બાપ જે મા બાપનું જેવું બિહેવિયર હોય છે ને ઘરમાં એના કરતાં ફિફ્ટી પર્સન્ટ એલોબરેટેડ હોય પ્રોફેસરને બધા કે મા બાપનો છોકરા પ્રત્યે રાગ હોય થોડું ઘણું હોય ને એટલે પાછળથી એ લોકોને એ પ્રિજ્યુડિસ હોય તો એના પ્રત્યે પેલું આગ થોડુંક ઓછું થઈ જાય દોષ દ્રષ્ટિ ઓછી થઈ જાય પ્રોફેસર ત્યાં હોય જ નહીં કાંઈ એટલે એક વખત એને 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 ચડી ગયો સામે કે ભાઈ આ છોકરો કંઈક ખરાબ કરે છે કે આ કંઈક ખરાબ કરે છે પછી એને કન્ટિન્યુઅસ રિએ જ રાખે પહેલેથી છેલ્લે સુધી એની પ્રત્યે એનું બિહેવિયર એવું જોઈએ એને એને પછી બીજું કાંઈ છે જ નહીં ખાલી એને તો પહેલો જ રિલેશન છે પછી છોકરો ગમે તેટલું કરે પણ એ સાહેબને ના નીકળે મેં જોયું હતું ઘણી વાર બીજા હું પણ અત્યારે મારે હતો અમારા હેડ હતા એને મારા પ્રત્યે પ્રોડ્યુસ પહેલેથી જ જતો કે આ છોકરો ભણતો નથી બરાબર પછી મેં બહુ ટ્રાય કરી આપણે તો એ નીકળે નહીં એ લોકોને પ્રતિક્રમણ ટ્રાય કરેલા પ્રતિક્રમણ કરેલા થોડા ત્યારે પણ તો એ નીકળે નહીં છેલ્લે સુધી નહોતું નીકળ્યું પછી મારો પછી એ જ મારા હેડ હતા એને ઇન્ટરવ્યુ લીધો હતો બીજી કોલેજમાં મારો જ લેક્ચરર તરીકે ત્યારે હું મને સિલેક્ટ ના કર્યો ડ્યુ ટુ ધ્યુટેશન લી પછી અત્યારે બીજી જગ્યાએ તો ત્યાં એમને સારું છે તો હી ઇઝ ફેવરિંગ મી એવરી બે એના જો આપણે છેલ્લે કઈક હોદ્દા પર પહોંચીએ ત્યારે જ એમને સાચો ખ્યાલ આવે કે આપણે શું હતા બાકી જે કોલેજ ટાઈમ તો સહન જ કરવાનું ને એમનું સાચી વાત છે એટલે આપણે પ્રતિક્રમણ કરી જજો જોરદાર એનો કંઈક ઉપાય હશે મારે એવું થયેલું સ્કૂલમાં બોમ્બેમાં ભણતી હતી સ્કૂલમાં હતું ત્યાંની વાત હાઈસ્કૂલમાં આમ બહુ તોફાની બહુ ને આમ બહુ તોફાની બહુ એટલે અમારા હેડમાસ્તર હતા ને અમારે ત્યાં જુદું પ્રિન્સિપલ જુદા આવે ને હેડમાસ્તર જુદા હોય પ્રિન્સિપલ ઓનર હતા પ્રાઇવેટ સ્કૂલથી અને હેડમાસ્તર હતા એને મારા માટે બહુ છે એમને ક્યાં કંઈ ભણવામાં કંઈ છે નહીં કંઈ હોશિયાર નથી એમ અને પેલું ટ્રીપમાં જઈએ ને આ બધા કહીએ ને તો પૈસા બહુ હોય સૌથી વધારે પૈસા મારા હોય વાપરવાના એ ત્યાં તો પેલું ટૂરમાં જઈએ એટલે માસ્ત ભેડ માસ્તાને આપી દેવાના બધાના પૈસા એ પછી આપણે જેમ જેમ જોઈએ એમ થોડા થોડા લેવાના કારણ કે હાચવે કોણ તો સૌથી વધારે મારા પૈસા હોય એમની પાસે વાપરવાના એટલે એમને કે આ પૈસા વાળા બાપની છોકરી છે એમ બહુ ઉડાવે છે એમ ભણવામાં આવી જશે અરે મારું હતું એવું કે બહુ બહુ માથાકૂટ ના કરું ભણવામાં સારા મારસા એટલે બહુ થઈ ગયું તો તોય આવે સારામાં પછી એસએસસીમાં આવીને ત્યારે આ અમારા હેડમાસ્તરને હતું જ કે આને આ ભણવામાં કશું નથી પણ જ્યારે પ્રિલિમમાં મારું રિઝલ્ટ જોયું ને ત્યારે રિઝલ્ટ વાંચતા જ્યારે કહું આટલા બધાના માર્ક્સ કે છે પછી મને કહ્યું એમણે કે મને ખખતે કહ્યું કેમ નહીં કે છે મને તો ખબર નહીં કે છે નહીં તો હું તારી પાછળ મહેનત કરત અને ટોપ ટેનમાં તને લઈ આવત કે છે તારું જો આટલું ફાઇન રિઝલ્ટ છે તો મેં કહું મારે બધું ટોપ ટેનમાં જવું નથી એટલી બધી મહેનત કરવી મારે ફર્સ્ટ ક્લાસ આવે બહુ થઈ ગયું મને મેડિકલમાં જવું છે એટલે બહુ થઈ ગયું એટલું ત્યારે એવું થયું પણ બીજું આમ નુકસાન ના કરે નેગેટિવ ના કરે પણ આમ એક જાતની ઇમ્પ્રેશન હવે બધા નેગેટિવ કરતા હોય એવું નહોતું અમારા વખતમાં નેગેટિવ નહોતા કરતા બહુ એવું વિચિત્ર હોય ને તો ફાની છોકરો તો જ કરે અદરવાઈઝ નોટ કઈ પ્રતિક્રમણ કરવાના પ્રતિક્રમણ કઈ રીતે કરવાનું ખબર છે ને પ્રતિક્રમણ તારે જે પ્રોફેસરનું હોય તારે પ્રોફેસરનું પ્રોબ્લેમ છે નહીં ને જે પ્રોફેસરની જોડે આપણે થયેલું હોય મિસ્ટર એક્સ હોય એના અંદર એના અંદર બેઠેલા શુદ્ધ આત્મા પરમાત્મા છે આ આખું છે પણ મેં તો પરમાત્મા બેઠા છે જીવ માત્રની અંદર ભગવાન છે એની અંદર બેઠેલા શુદ્ધાત્મા ભગવાને નમસ્કાર કરીને માફી માગવાની આ ભો પૂર્વભો ગમે તે ભાવમાં મારાથી તમને આવું દુઃખ આપ્યું અપાયું હોય રાગદ્વેષ થયા હોય તેની હું માફી માગું છું હૃદયપૂર્વક પશ્ચાતાપ કરું છું અને ફરી આવું ક્યારેય ના થાય એવું મને શક્તિ માગું છું અને એના શુદ્ધાત્મા પાસે શક્તિ માગવાની કે મને તમારા માટે ભાવ ન બગડે એ આપણા માટે ગમે એટલો પૂર્વગ્રહ રાખે કે આપણને હેરાન કરે તો આપણે એમના માટે ભાવ નહીં રાખવાનો ભાવ નહીં બગાડવાનો આપણે એમને શુદ્ધ આત્માને આપણા પ્રોફેસર છે વડીલ છે જે કંઈ છે આપણે એમની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે માટે એ ગમે તે હોય તો આપણે પણ એમ નેગેટિવ નહીં જોવાનું બોલું એકલવ્યનો દાખલો છે ને એકલવ્યની વાત ખબર છે ને નથી ખબર આ મહાભારતના કાળમાં હતું ને એકલવ્ય દ્રોણા દ્રોણ દ્રોણાચાર્ય ઋષિ આચાર્ય હતા અર્જુનના બધાના ગુરુ હતા પછી એકલવ્ય એકલવ્ય છે તો આ એ તો બહુ ભીલના ભીલની જાતનો હતો એને તો કોઈ રાજા રાજાઓ જોડે ભણવા મળે જ નહીં ને અને આ ગુરુ દ્રોણ દ્રોણનો પેટ તો અર્જુન એટલે એમણે વરદાન આપ્યું છે કે મારા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તું જઈશ મારું શિષ્ય આખા બળમાં તારાથી હું છું કોઈ નહીં હોય મારા હું એ મારા તારાથી આગળ કોઈ નહીં જઈ શકે એટલું બધું હું તને નોલેજ આપીશ પછી આ ભીલ હતો એ તો રાજા ધમરા સોળે એને કોણ સ્ટુડન્ટ તરીકે આપે પછી એણે તો દ્રોણાચાર્યનું પુતળું બનાવી અને એને ગુરુ તરીકે સ્થાપેલા ભગવાનના દર્શન કરી આવ્યો હતો પછી એમને યાદ કરી કરીને આખી વિદ્યા શીખ્યો એટલું બધું સરસ શીખી ગયો ખાલી આના પરથી તો કે કે છે તો અર્જુન કરતાં પણ સવાયો થઈ ગયો અને એક વખતે આ બધા ભેગા થઈ ગયા અને અર્જુને જોયું કહો મારા કરતાં ને આટલું બધું જ સરસ આવડે છે એટલે પછી એણે ગુરુને કહ્યું દ્રોણાચાર્યને કે આ તમે મને આપેલું વરદાન આ તો ખોટું પડ્યું કે છે આ તો મારા કરતાં ચડી ગયો એટલે પછી દ્રોણાચાર્ય કહ્યું કે સારું કે છે હું રસ્તો કરું છું પછી પેલા એને એકલવ એને જઈને કહ્યું કે ભાઈ તું તારા ગુરુ કોણ તકે કે તમે જ મારા ગુરુ છો કે છે તો કે છે તું આ બધું એમની મારી મારી પાસેથી શું કે હા આપણે થોડું બનાવ્યું એમાંથી શીખ્યો તો કે આ તું બધું મને ગુરુ તો બનાવ્યા તે પણ મને ગુરુદક્ષિણા નહીં આપું તો કે તમે માગો એ આપું કે છે તો એમ કે તો કે એમ કરતા જમણા હાથમાં અંગૂઠો મને આપી દે કાપીને ગુરુદક્ષિણામાં એટલે એણે પેલા તો તરત એક સેકન્ડ પણ વિચાર્યા વગર કાપીને આપી દીધો કેમ તો કે આ અંગૂઠો ગયો એટલે પછી કેમ બાણ મારવાનો હતો એટલે આ અર્જુન ટોપ પર જ રહ્યો આ જતોરિયું ડાઉન થઈ ગયો તો એકલવ્યને એના ગુરુ ભક્તિમાં એક 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 વાળ જેટલું પણ ઓછું ના થયું એટલી ને એટલી જ ભક્તિ કે હો ધન છે મને મારે મારી પાસે ગુરુ આટલું માગ્યું ત્યારે એવી વિદ્યાએ મળતી હતી પૂતળા ઉપરથી મળતી હતી પ્રોફેસરોને જ્યાં લેક્ચરો ફાડી ફાડીને કહેવાની જરૂર તે નહીં એટલે આપણે એ રીતે લેવાનું શું ભલે એ કરતા હોય આ કળિયુગના પ્રોફેસર છે એટલે રાગ્ દેશથી સહિત જ છે ને આપણી કંઈક ભૂલ થઈ ત્યારે એમણે આપણું બાંધ્યું ને ગ્રજ આપણે એનું પ્રતિક્રમણ કરો ને પ્રોફેસરને આત્મા સ્વરૂપે જ જુઓ ભાવ ના બગાડીશ તો જો એ આપણે તો શાંતિ રહેશે જ અને એનું પરિવર્તન થશે હૃદયનું બેન તારા પેરેન્ટ્સ કે જે કોઈ પેરેન્ટ્સની જાણ મેં રીતના જોજે એના શુદ્ધ હાથમાં જોજે અને તમે એકાદ વાર બધા જ્ઞાન લઈ લેશો ને પછી બહુ શાંતિ રહેશે અને શુદ્ધાત્મા જોવાની શક્તિ આવશે હું શુદ્ધ આત્મા છું એ આપણને ખ્યાલ આવે તો પછી આ બધા શુદ્ધ આત્મા છોરે તરત અંદરથી જ આવે કે એ શુદ્ધ આત્મા છે પેલું તો અત્યારે તમારી બુદ્ધિથી ગોઠવી ગોઠવી કરવું પડે પછી તો એની મેળે જ આવે ને અંકિત એની મેળે જ આવે એ આ પૃથ્વી ઉપર માનવી તરીકે માનવીનું અસ્તિત્વ આવ્યું ત્યારથી એને કર્મના બંધનો વળગ્યા છે તો અત્યારે એટલે પહોંચ્યા કે કહે છે કે મારા પાસે ટાઈમ નથી તો વ્યક્તિ એ કર્મના બંધનો વચ્ચે જીવન ગાળવાનો હોય છે તો કર્મો કરતાં કરતાં મોક્ષ કઈ રીતે પ્રાપ્ત કરો એને પરમાનન્ટ શાંતિ જોઈએ છે તે શાંતિ કઈ રીતે મેળવી શકે બે વસ્તુ જુદી છે કર્મો ભાગ બહારના ભાગમાં છે અનાત્મ વિભાગમાં છે અને આ મોક્ષ આત્મ વિભાગ છે આખી વસ્તુ બે બે ધારા જુદી એ ધારા જુદી પડે ને શું નામ છે તારું ભાઈ અમર કર્મો બધું આ ભાગાભાગી દોડા દોડિયામાં કળીમાં એ બધું અમરને છે તું અમર નથી તું હાથમાં છે આ બે વસ્તુ જુદી જ છે આજ આ બેની વચ્ચે જાય જ્ઞાનથી ડિમાર્કેશન પડે છે પછી અમર આ બધું જ કર્મો કર્યા રાખે શું અને પોતે હાથમાં જુદો છે એવું અંદર એ ફીલ થયા માંડે એટલે ત્યાં આગળ શાંતિનો અનુભવ છે શું અંદર શાંતિ રહે બહાર ગમે તે હોય એ વસ્તુનું અચીવ થાય ત્યાંથી તો જ મોક્ષ થાય એવું છે આપણે ઘણી વાર ઘણા વખતે અનુભવ તમને પણ તમારી લાઈફમાં થયા હશે કે બહાર ગમે એટલું હોય પણ અંદર કશું ના થતું હોય અને બહાર બહુ શાંતિ હોય તો અંદર બેચેની બેચેની હોય બને કે ના બને અંદર બહાર બે જુદું જ હોય છે ને આ અંદરનું અચીવ કરવાનું છે શું શાંતિ અંદરથી મેળવવાની છે બહાર ગમે એટલી દોડા દોડીએ પણ મહી આપણે ટેન્શન ના હોય બહાર ના હોય તો શું વાંધો છે શું પરીક્ષા લાખ લે ને તું પણ મને અંદર ટેન્શન ના હોય તો શું વાંધો છે આવડ્યું તોય ટેન્શન નહીં ના આવડ્યું તોય ટેન્શન નહીં અમારી એક છોકરો આવતો હતો આનું નાનો ભાઈ જયેશનો એ ભણે જ નહીં ભણે જ નહીં નાપાસ દસમામાં નાપાસ થયા કરે એક જ વિષય રહી ગયો તો એના પેરેન્ટ્સ કહે કે તું ને પરીક્ષા તો એ ના પાડે મારે ભણવું નથી કે છે મારે તો કે ફિલ્મ હીરો થવું છે કે છે અરે આ તને ફિલ્મ હીરો તો શું વિલને કોઈ કરે નહીં એવું તો એ આવડો એમ તો બટકો આના જેવડો બટકો ને ભીખામાં શ્યામ ને કંઈ ઠેકાણા નહીં ભણું નહોતું પણ હીરો થવું તું કે છે એમ નામાં ના પાસ થાય પછી એના પેરેન્ટ્સ બિચારા બહુ દુઃખી થાય કે કેમનું કરીએ પછી જોયું હોય તો એને તો અહીંયા મોકલી આપ્યો અમદાવાદ એ લોકો સુરત રહે છે અમદાવાદ મોકલી આપ્યો એને અહીંયા રહ્યો થોડા દાણા બે મહિના ઓલરાઈટ થઈ ગયો એક દાડો એને મેં કહ્યું કે નહતું હોય કે એક જ વિશે બાકી રહ્યો પરીક્ષા તો આપી આવે તો કે ત્યાં હવે કેમ હું ભણું કે છો ભણવાનું હવે મને નહીં ફાવે હું કાંઈ નહીં દાદા ભગવાનનું નામ નહીં ભણજે ને કંઈ ટ્યુશન વ્યુશન રાખજે એક વિષય આપીએ ને પછી કંઈ પાસ તો નહીં તો મેં કહ્યું પાસ થવા માટે ના પરીક્ષા આપીશ ના પાસ થવા માટે આપ જા હું પરીક્ષા આપ ત્યારે એ તૈયાર થઈ ગયું હાર તારે કે છે વાંધો નહીં પરીક્ષા આપીશ જોકે અમે કોઈ તરત જ એગ્રી થઈ ગયો આપીશ કે છે એ કાલે જ એનો ફોન આવ્યો હતો એસએસસીની પરીક્ષા છે ને કાલે ફોન આવ્યો હતો એનો કહેતો તો કે શું કરું કે છે મારા પપ્પા કે છે તું જો ફરી નાપાસ થઈશ તો તને અમદાવાદ નહીં જવા તો સુરત જ રાખીશ કે છે તો બેન શું કરું તમે મને હા ચૂકો કે છો મને અહીંયા તમે પાછો આ રાખશો કે નહીં રાખો મેં તારે ક્યાં રહેવું છે એમ કે મારે તો અમદાવાદ તમારી પાસે જ રહેવું છે કે બાગું જા તું પાસ થઈશ તોય રાખીશું નાપાસ થઈશ તોય રાખીશું પણ તું નાપાસ થવા માટે પરીક્ષા આપજે હા તો ખુશ થઈને ગયો પરીક્ષા આપવા ટેન્શન જ નહીં ને નાપાસ થવું નથી ઘણા જણ એમ એટલા ડિપ્રેશનમાં હોય છે એટલા ડિપ્રેશન આપણે ત્યાં વરુણમાં નહીં પેલો છોકરો તો ડિપ્રેશનમાં તો ધ્રુસકે ધ્રુસકે રડતો હતો એટલું બધું એને અસર થઈ ગઈ હતી કે હું નાપાસ જ થવાનો છું છે છેલ્લું વર્ષની એક્ઝામ હતી કોલેજનું બહુ ડિપ્રેશનમાં આવી ગયો અને આવડતું હતું બધું સરસ ફર્સ્ટ ક્લાસ સ્ટુડન્ટ હતો ડિપ્રેશનમાં ધૂ ધૂસકે ધૂસકે રહ્યો પછી અમાપાસ લઈ આવ્યા એને એના પેરેન્ટ્સ પછી અમે એને કહ્યું કે ભાઈ તું તું જરાય ટેન્શન રાખીશ નહીં પહેલાં તો નાક પાડતો નહીં એક્ઝામ આપવા નહીં જવું અમે કહું કે તું જરાય વાંચીશ નહીં કશું નહીં જઈને અત્યારે ઊંની ગોળી ખાઈને હું જા કહ્યું સવારે પરીક્ષા આપવા જજે અને અંદર એવું નક્કી કરીને જજે કે હું નાપાસ થવા માટે પરીક્ષા આપું છું એમ કરીને જે જે આખું રિવર્સ કરાવ્યું અને ખરેખર એવી રીતના શાંત થઈને ગયો જે પરીક્ષા આપીને આવ્યો પાસે થઈ ગયો ફર્સ્ટ ક્લાસ પાસ થયો એટલે ઘણી વખત તમારે રિવર્સ હેન્ડલ મારાવું પડે ના પાસ થવા માટે આપજે વધારે પડતું થઈ ગયું શું કરે પૂછ અત્યારે ઘણા લોકો આત્મહત્યા કરે છે આનું કારણ દુઃખ હતાશા અને જે એમની આ ટેન્શન હોય વધી જાય તો આત્મહત્યા કરે છે તો આ આત્મહત્યા કરનાર વ્યક્તિને પોતાને જે કંઈ ટેન્શન કે દુઃખ પ્રાપ્ત થાય ત્યારથી આત્મહત્યા સુધી એમને એમ જ કે મારું જીવન નિરર્થક છે અને આત્મહત્યા કરી દે છે એમનું જે બાકીનું જીવન છે એ સાર્થક કરવા માટે શું કરવું કર્યા પછી કર્યા પહેલા નિરર્થક લાગે પોતાનું જીવન એને કોઈ ભક્તિનો કે ધર્મનો કે જ્ઞાનનો આશરો લેવો પડે શું જીવન બદલી નાખવું પડે કાં તો પછી આમે મરી જવાનું છે એક એક બહેન મને મળી હતી બહુ સરસ એનો વિચાર હતા ને જીવનમાં કે બહુ મોટા દુઃખના પ્રસંગ આવ્યા હતા ભણેલી ગણેલી હતી ડૉક્ટર હતી તો કે છે મને આત્મ કરવાના વિચાર આત્મહત્યા કરવાનો વિચાર બહુ આવે છે પછી એ કે મને અંદરથી જ એમ થાય છે કે મારું આટલું મારું જીવન છે આટલું ભણ્યું ભણું ગણ્યું છે ભણ્યું ના હોય તો પણ આ મનુષ્ય જીવન તો કેટલું દુર્લભ છે આમે જો મરી જવું અને જીવનનો અંત લાવું એના કરતાં કહે છે કે હું મારું જીવન કે છે લોકો માટે ના ખપાવું બીજું કોઈ મને જગ્યા ના મળતું હોય તો ચાલો હું ભણી છું તો ચાલ હું આર્મીમાં કે કસામાં જોઈન થઈ જાઉં અને સેવા આપું દેશ સેવા કરું કે છે કંઈ નહીં મરી જવાય તો કંઈ નહીં કહે છે બોમ્બ મારા પર પડશે મરી જઈશ આમ મરી જવું છે તો તેને આ રીતે ના મરું બહુ સારી વાત છે કહ્યું યુવાનોને એ વિચારવાનું કારણ આપઘાતભાગ આપઘાત કરી મરું એના કરતાં ચાલો ને આપણે આર્મીમાં જતા રહીએ દેશમાં એના માટે ખપીને મરીએ તો શું ખોટું આ ડિપ્રેશનને એટલું સરસ જીવન સરસ આવી જશે ઓ ખુમારીવાળું જીવન લાગશે શું પેલા જીવનનો તો અર્થ જ નહીં ને મરી જાય અત્યારે એટલાથી પતું નથી પાછું શું કેટલો એને ક્યારે માણસ મરે જબરજસ્ત એને અહંકાર ભગ્ન થાય ક્યાં એના અહંકારને સ્થાન જ ના હોય જીવવા માટે ત્યારે માણસ મરી જાય અને પછી પાછું પૂરું નથી થતું ફરી પાછા સાત ભાવ સુધી આવીને આવા જ દુઃખ ભોગવવા પડે મર અને પછી મરવાનું આવે એટલો બધો ભયંકર કર્મ બંધાય છે ત્યારે કેટલું બધું સફરજસ્ત સફોકેશન હોય ત્યારે આત્મહત્યા કરે પોતાને જરાક આમ થોડું આપણા હાથે અહીંયા જરા કાપો મૂકો હોય તો એ કેટલું ભારે પડે તો મારી નાખું કંઈ સહેલું છે કેટલું બધું નેગેટિવ અહંકાર થઈ ગયો છે જીવવા માટે એટલે આવું કંઈક દ્રષ્ટિ બદલવું પડે તો એ મરવાનું બંધ થઈ જાય અને એનું જીવન કંઈક એ થાય પોતાને આનંદ લાગે શું જીવામાં અને અમારી પાસે તો કેટલાય આવે છે ને અમે તો સરસ આ જ્ઞાન આપીએ અને એનું આખું દ્રષ્ટિ બદલી આપીએ કે ભાઈ આ કંઈ આ સંસારના સુખ દુઃખ માટે જીવવાનું નથી આત્મા માટે ને મોક્ષે જવા માટે જીવવાનું છે અને એ પછી એને અંદરનું આનંદ મળી જાય એટલે પછી એને થાય કે આનાથી બીજું આથી મોટું જીવનમાં કશું મેળવવાનું બાકી નથી ધન્ય ધન્ય થઈ જાય આનંદ પોતાનું સાટું વળી ગયું મારું તો કહેશે મોક્ષ પ્રાપ્ત કરવાનો રસ્તો પકડાઈ ગયો એટલે એવી રીતના અમે તો વાળી દઈએ છીએ ઘણા આવે છે એવી રીતના અમારી પાસે સમજાવીએ તો અડધું તો સમજાવવાથી જતું રહે બધું વંડ સમજણથી આ બધું પેસી ગયેલું હોય છે ભગવટા એક જણ તો આવ્યો હતો અમારી પાસે લૈલા મજનું ટાઈપ હતું જરાક તે કહે છે કે મને મારી મારી ગર્લફ્રેન્ડે મને દગો દીધો કે છે એ બીજા જોડે ફરજ છે કે છે બહુ કોમન તે મને તેટલો બધો આઘાત લાગ્યો છે કે મને મરી જવાનું મન થાય છે કે છે આપઘાત કરી નાખવાનું મન થાય છે હવે શું થાય કે છે એટલું બધું ડિપ્રેશનમાં જતો રહેલો ભણેલો ગણેલો હાઈ ક્લાસ અહીંયાની અમેરિકાની વાત છે અમેરિકાનો છોકરો તો એની એની ગર્લફ્રેન્ડ એ ના પાડી દીધી અહીંયા અહીંયા તો બહુ હોય ત્યાં હોય ને અહીંયા હોય બહુ પછી એ તો અમારી પાસે આવ્યો એનો ભાઈ લઈ આવ્યો અમારી પાસે પછી અમે તો એને એટલો ખખડાયો એટલો ખકડાયો બરાબરનો ખકડાયો ને એટલે તારું જીવન એક છોકરી માટે જ છે એટલા પૂરતું જ છે આટલા આટલાથી જીવન આપણે પૂરું થઈ ગયું ને આ એણે ના પાડી દીધી એટલે અરે જવું તું કુમારીથી મારીથી જીવ તું નહીં ઓર સઈ ઓર નહીં ઓર સઈ અને આવા સંજોગોમાં કેવું પડેલું આમ આમ એમને એમ ના કહીએ નહીં તો પછી તો ઘરે ઢોર જેવું થઈ જાય તો એને આવો સંજોગ આવી ગયેલો બહુ ડિપ્રેશનમાં આવી ગયેલો બહુ ખગડાયોનો પછી એને બધી વાત કરી જ્ઞાનની વાત કરી આ કરી આખું ટર્નિંગ પોઈન્ટ આવી ગયો હો છોકરો ટર્ન થઈ ટર્ન આઉટ થઈ ગયો એકદમ આમ સુખમાં શાંતિમાં ને બહુ ફસ્ટ ક્લાસ કમાય છે તો શાંતિ થઈ ગઈ ને સરસ દાદાને જ્ઞાનમાં આવી ગયો ફર્સ્ટ ક્લાસ આવી ગયો બાકી તો એવો રહે પાછો એ જતો રહેતો હતો અમને મળવા આવ્યો તો હવારથી આ જુદી અમારી હતો પણ એને આ બધી પર્સનલ વાત અમને કરી નહીં એના ભાઈને ખબર કે આને આ પ્રોબ્લેમ છે પછી એ તો જતો તો બાય કરી નીચે ગયો અને એને બે મિનિટ હજુ તો ગાડીમાં બેસીને સ્ટાર્ટ કરે છે પહેલાં એના ભાઈએ ભાઈ માને વાત કરી કે આ બેનો એને આવો પ્રોબ્લેમ બોકલ બોલાયેલા એને હમણાં સીધો કરી દઈએ પછી તેને કલાક બેહાડ્યો અને બરાબરનો ઠપકાર્યો આ શું બરી છોકરી માટે આટલું બધું કરાતું છે અરે કઈ છોકરી જે છોકરી આપણે દગો દે છે એના માટે આટલું રડવાનું હતું છે આ તો સારું થયું ચીતી ગયું પડ્યા પછી આવું કર્યું હતું તો શું કરતું તું માટે જીત જીતી ગયો એમ કર અને મૂક બાજુ એ બીજી ઘણી મળશે નહીં મળે તો બાવો થઈ જા પણ મેં આપઘાત કરવાની છે જરૂર